અસલામવાલેકુમ હેલો ગાઈઝ આઈ એમ બેક વિથ વન મોર વિડીયો આમ તો મેં ચેઇજ ધ ટેક્સ્ટ વિશે પહેલાં બી વાત કરી છે પણ પહેલાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે સિંગ્યુલર અને પ્લુરલ જોયું હતું અને એજેન્ડર જોયું હતું આજે આપણે આગળ બી જોવાની કોશિશ કરીશું પ્લસ કે ક્યાં ફૂલ પડે છે તમે આન્સર મોકલાવ્યા હતા મને ગૂગલ ફોમમાં બટ ધેર આર સો મેની પ્રોબ્લમ્સ સો મેની મિસ્ટેક્સ તો હવે એ મિસ્ટેકને સોલ્વ કરવા માટે આપણે ચેન્જ ધ ટેક્સ્ટનું આખું ટોપિક આજે એકસાથે સમજવાની કોશિશ કરીશું લેટ સી ઇટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ સિંગ્યુલર એટલે એક વચન પ્લુરલ એટલે બહુ વચન ચાલો એને વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોઈએ હવે જ્યારે સિંગ્યુલરની અંદર ફર્સ્ટ પર્સન સબ્જેક્ટ તમારો ફર્સ્ટ પર્સન હોય હવે સબ્જેક્ટ કયો તો સિંગ્યુલરની અંદર આઈ ફર્સ્ટ પર્સન એટલે આઈ એનો પ્લુરલ કરો તો શું થઈ જાય છે વી એવી જ રીતે પ્રોનાઉન પ્રોનાઉન છે પ્રોના પ્રોનાઉન છે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે છે તો ફર્સ્ટ પર્સનના આ બધાને આપણે વન બાય વન જોઈએ તો જ્યારે તમારો સબ્જેક્ટ આઈ હોય તો શું થઈ જશે વી માય હોય તો એની જગ્યાએ બહુવચનમાં અવર લખશો મી હશે તો તમે શું લખશો અસ

યુ હોય તો યુ જ રાખવાનું યોર હોય તો યોર યોર સેલ્ફ હોય તો યોર સેલ્ફ જ રાખવાનું હોય છે એટલે એ તમારે સિંગ્યુલરમાં સેકન્ડ પર્સનમાં પ્રોબ્લેમ આવશે નહીં હવે ચાલો થર્ડ પર્સન જોઈએ થર્ડ પર્સનની અંદર આર સો મેની ચેન્જીસ સો બી કેરફુલ એને ચેન્જ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની છે એટલે માની લો તમારો સિંગ્યુલર હી છે એક વચન છે હી તો હી નો બહુવચન કરો તો શું થઈ જશે દે હે ઝ હશે તો એનું થઈ જશે ધેર હિમ હોય તો ધેમ થઈ જાય હિમ સેલ્ફ હોય તો ધેમ સેલ્ફ થઈ જશે એવી જ રીતે સી નું ભી એવું જ થાય છે સી નું બહુવચન દે હવે અહીંયા હર બે વખત લખ્યું છે તો તમને કન્ફ્યુઝન થ્યા કરે કે હવે હર બે વખત છે તો કયા હર માં ધેમ મૂકું કયા હર માં ધેર મૂકું તો આમાં વધારે કન્ફ્યુઝન લેવાની જરૂર નથી જ્યારે હર એઝ અ પોઝિટિવ એડજેક્ટિવ વપરાયું હોય ત્યારે તમે હરની જગ્યા ધેર મૂકશો અને જ્યારે હર એઝ અ ઓબ્જેક્ટ વપરાયું હોય ત્યારે તમે ધમ મૂકશો તો આ કન્ફ્યુઝન તમારું તરત જ ક્લિયર થઈ જશે ઓબ્જેક્ટ હોય તો ધમ મૂકવાનું અને પોઝિટિવ એડજેક્ટિવ હોય તો ધેર મૂકી દેવાનું પછી છે હર સેલ્ફ તો હર સેલ્ફનું ધમ સેલ્ફ એવી જ રીતે ઇટ ઇટ નો ઇટ એઝ અ સબ્જેક્ટ હોય તો ધે અને ઇટ એઝ અ ઓબ્જેક્ટ હોય તો ધેમ મૂકવાનું અને ઇટ્સ હોય તો ધેર મૂકવાનું અને ઇટ સેલ્ફ હોય તો ધેમ સેલ્ફ મૂકવાનું હવે સિંગ્યુલર પુરાણમાં આટલું ખ્યાલ આવ્યું હવે આના પછી નોર્મલી આપણને તમને ખ્યાલ છે કે ભાઈ સિંગ્યુલરમાંથી પ્લુરલમાં બનાવવું હોય તો તમારે એસ અથવા તો ઈ એસ મૂકવાનું હોય છે અથવા તો આઈ ઈ એસ મૂકવાનું હોય છે તો એ મૂકો એટલે તમારા તમને પ્લુરલ મળી જાય છે પણ આ બધું જે છે સિંગ્યુલર અને ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન એ ચેન્જીસમાં તમને ગડબડ થાય છે અને સિંગ્યુલર પ્લુરલની પહેલી ક્લિપિંગની અંદર મેં ક્યાં કહી જ દીધું હતું કે ક્યારે એસ વપરાશે ક્યારે સિંગ્યુલરમાં પ્લુરલમાં આઈઈ વપરાશે ક્યારે વીઈ એસ મુકાશે એ બધું તમને ખ્યાલ છે એટલે એના ઉપર તમારે વધારે હવે હું જલ્દી નથી હવે આપણે આગળ જોઈએ હવે જ્યારે ગ્રામર પોઈન્ટમાં હવે સિંગ્યુલર પ્લુરલ એવું તો નથી ને કે ભાઈ ડાયરેક્ટ થઈ જશે એમાં બી ગ્રામર તો આવવાનો જ છે તો ગ્રામર પોઈન્ટની અંદર એ યાદ રાખવાનું કે જ્યારે તમારા સિંગ્યુલરનો વાક્ય હશે તો એમાં જો પ્રેઝન્ટનું હશે તો એમાં વર્બ સાથે કે ઇએસ આપેલું હોય એટલે કે માની લો કે એસ ફોર એક્ઝામ્પલ અહીંયા મેં પ્લેસ લખ્યું છે

કે આઈ ફર્સ્ટ પર્સન છે અને યુ સેકન્ડ પર્સન તો એની સાથે ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે એટલે એમાં તમારે ગડબડ થશે નહીં તમારે શું યાદ રાખવાનું કે જ્યારે બી તમને ક્રિયાપદ સાથે એસ કે એસ દેખાય તો પ્લુરલ કરતી વખતે તમારે એ એસ કે કાઢી નાખવાનું એવી જ રીતે જ્યારે તમને સિંગ્યુલરમાં ડસ દેખાય તો ડસ કાઢી નાખવાનું અને plural કરતી વખતે does ની જગ્યાએ do મૂકી દેશું એવી જ રીતે singular માં જ્યારે તમને has દેખાય તો plural કરતી વખતે has કાઢી નાખવાનું અને ની જગ્યાએ have મૂકી દેવાનું આવી જ રીતે is હોય તો r મુકશો m હોય તો bhi r મુકાશે was હોય તો were મુકાશે એ તમારે ધ્યાન રાખવાનું ચાલો નેક્સ્ટ જોઈએ

તો તમને કોઈ ભૂલ થશે નહીં પ્લસ આપણને આવડે જ છે પ્લસ હવે દરેક જગ્યા કમ્પલસરી નથી કે સિંગ્યુલરને પ્લુરલમાં ચેન્જ કરવાનું આપે પ્લુરલ ને સિંગ્યુલરમાં ચેન્જ કરવાનું આપે તો આ બધી વસ્તુ આ આખા ટેબલ ને ઓલ્ટરનેટ કરી દેવાનું જેમ કે જે જગ્યાએ વી લખ્યું હશે ત્યાં તમે આઈ લખી દેજો જ્યાં ધે લખ્યું હશે ત્યાં હી અથવા તો શી લખજો અથવા તો ઈટ જે બંધ બેસે એ મુકવાનું છે જે એવી જ રીતે જ્યાં ડુ હશે ત્યાં ડઝ લખશો એટલે એઝ ફોર એક્ઝામ્પલ તમને સમજાવ્યું કે પ્લુરલ હોય અને એને સિંગ્યુલર માં ચેન્જ કરવાનો હોય તો ટેબલ ને અલ્ટરનેટ કરી દેવાનું છે ઓકે ચાલો એક્ઝામ્પલ સાથે ભી આને જોવાની કોશિશ કરીએ

એસ ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે કે તમારે શું કરવાનું છે તો તમારે અહીંયા લખ્યું છે આઈ ની જગ્યાએ વી અને એમ ની જગ્યાએ આર એટલે આઈની જગ્યાએ વી જોતાની સાથે તમને ખ્યાલ આવી જશે કે આખા ટેક્સ્ટ ને તમારે પ્લુરલ ની અંદર બદલવાનું છે હવે ચાલો જોઈએ કે પ્લુરલ માં કરીએ તો શું ફેરફાર થાય છે તો એક્ઝામ્પલ જોઈ લઈએ હવે આઈ હતું તો એની જગ્યાએ બહુવચન શું થઈ ગયું વી અને એમ નો બહુવચન શું થાય છે આર આગળની ક્લિપિંગમાં મેં કીધું જ છે અને અ બોય એક છોકરો હવે અ બોય ને જ્યારે તમે બહુવચનમાં ફેરવશો તો યાદ રાખવાનું કે એક વચનની અંદર એટલે કે સિંગ્યુલરમાં તમને આર્ટિકલ એ અથવા તો એન આપેલું હોય ત્યારે જ્યારે તમે બહુવચન કરશો

દિસ નો બહુવચન થાય છે દિસ એટલે દિસ આવી ગયું હવે ઇજ નો બહુવચન થાય છે આર એટલે આર આવી ગયું માય નો બહુવચન અવર એટલે અવર આવી ગયું અને કાર છે તો કાર નો બહુવચન એસ લગાવશો એટલે કાર્સ ધીસ આર અવર કાર્સ હવે લુક એટ ધેટ ગર્લ તો લુક એટ એ કોઈ એક વચન બહુવચન નથી એ જેવો છે એવો જ હવે ધેટ નો બહુવચન શું થાય છે દોસ્ત અને ગર્લ નું બહુવચન શું થાય છે ગર્લ્સ એટલે શું થઈ જશે લુક એટ ધોઝ ગર્લ્સ પછી છે શી ઇઝ માય સિસ્ટર શી નો બહુવચન દે ઇઝ નો બહુવચન આર માય નો બહુવચન અવર અને સિસ્ટર નો બહુવચન સિસ્ટર્સ એટલે શું થઈ ગયું દે આર અવર સિસ્ટર્સ એવી જ રીતે શી ઇઝ પીલિંગ પટેટો હવે શી નો બહુવચન દે ઇઝ નો બહુવચન આર હવે યાદ રાખવાનું કે આઈએનજી ની અંદર કોઈ ફેરફાર થતો નથી જેવો છે એવો જ એટલે ધે આર પીલિંગ પોટેટો ઓ એક્સ એસ ડબલ એસ સી એચ આવા વર્ડ હોય તો એની સાથે ઈ એસ લગાવવામાં આવે છે એટલે અહીંયા પોટેટો ઓ છે એટલે ઈ એસ લગાવ્યું તો પોટેટોસ થઈ પોટે તો ધે આર પીલિંગ પોટેટોસ પીલિંગ કરવું એટલે છોલવું

બહુ વચનમાં હોય તો બી હેવ આવે છે એટલે જેવો છે એવો જ રહેશે એટલે વી હેવ ફ્રેશ મેંગોનો આઈ હોપ કે સિંગ્યુલર ખ્યાલ આવતું થઈ ગયું હશે ચાલો નેક્સ્ટ જોઈએ હવે નેક્સ્ટ છે જેન્ડર જેન્ડર એટલે જાતિ હવે જાતિ જે છે આપણને બે ખ્યાલ રાખવાની છે એમ તો જાતિ ત્રણ છે મેસ્ક્યુલર જેન્ડર ફેમિની જેન્ડર અને ન્યુટ્રજેન્ડર પણ ન્યુટન એટલે અત્યારે આપણે નથી જોતા અત્યારે આપણે ખાલી રાખવાનું છે જે હી હોય ત્યાં સી મૂકી દેસો જે જગ્યાએ હિઝ હોય ત્યાં હર અને જે જગ્યાએ હિમ હોય ત્યાં હર હવે તમને ફરી પાછું ક્વેશ્ચન થશે કે હવે જો માની લો કે ભાઈ મેસ્ક્યુલન હોય તો અમને ખ્યાલ આવી જશે પણ ફેમેનિન આપેલું હોય અને મેસ્ક્યુલિન માં બદલવું હોય તો પછી બંને જગ્યાએ હર હોય તો કઈ જગ્યાએ હીઝ મૂકવાનું અને કઈ જગ્યાએ હી મૂકવાનું તો ફરી પાછું જે જગ્યાએ હર એઝ અ પોસેસિવ એડજેકટિવ સંબંધ દર્શાવતો હોય તો ત્યાં હર ની જગ્યાએ હીઝ મૂકશો અને જ્યાં હર એઝ અ ઓબ્જેક્ટ કર્મ તરીકે વપરાલો છે ત્યાં તમે હી મૂકશો હવે ખ્યાલ આવી ગયો હશે

હવે અહીંયા શું યાદ રાખવાનું કે જ્યારે બી તમને કોઈ સેન્ટેન્સ આપેલું હોય જેન્ડર બદલવાનું તો તમારે આખા પેરેગ્રાફની અંદર નથી ખાલી તમારે પેરેગ્રાફમાં આપેલા એટલે મેસ્ક્યુલર અને ફેમિલી જેન્ડર શોધી કાઢવાના બાકી ટેન્સ કે હેલ્પિંગ વોબ કે સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ ઉપર જવાનું નથી તમારે ખાલી જેન્ડર શોધી કાઢવાના

આ બિગિન લાઈક ધીસ ઓર સ્ટાર્ટ લાઈક ધીસ એને તમારે બદલવાનું નથી એ તમને પહેલો સેન્ટેન્સ ચેન્જ કરીને આપે છે અહીંયા લુક એટ ધેટ બોય લખેલું છે તો એક્ઝામ્પલમાં શું લખ્યું છે લુક એટ ધેટ ગર્લ બરાબર છે એટલે એ તમારે ધ્યાન રાખવાનું હવે બોયની જગ્યાએ ગર્લ કરી દીધું એટલે તરત જ સ્ટાર્ટ થશે ઓકે અહીંયા તો જેન્ડર બદલવાનું છે એટલે તરત જ તમે જન્ડર ચેન્જ કરી નાખશો તો હવે જેટલી જગ્યાએ જન્ડર બદલાય છે એ જગ્યાએ મેં રેડ કરી દીધું છે હવે આપણે આન્સરમાં જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે લુક એટ ધેટ બોય બોયની જગ્યાએ શું કરી દીધું આપણે ગર્લ લુક એટ ધેટ ગર્લ હી ઇઝ માય સન હવે હી જેન્ડર છે એટલે હી નો શું થઈ જાય છે શી ઇઝ માય એ બદલાશે નહીં આપણે જન્ડર જોઈ રહ્યા છે અત્યારે

शी नो शू जैसे गुड जो शुभर ही इज अ गुड एकट लाइक हम शी डॉट लाइक ब्राइट कलर्स तो शी नई जैसे डस दो ही और शी बयेट बदरावाज नॉट लाइक ब्राइट कलर्स पी शी ऑलवेज हेल्प आर ब्रदर

નથી એ ધ્યાન રાખવાનું ચાલો હવે નેક્સ્ટ ક્લિપિંગ જોઈએ તો નેક્સ્ટ ની અંદર હાર્ડ છે કેમ કે તમે અહીંયા ગડબડ ગોટાલા વધારે કરો છો ચાલો જોઈએ કે શું કરવાનું છે અહીંયા ખાલી બે જ આપ્યા છે મેં ફ્યુચર ને અત્યારે આપણે ધ્યાન નથી લેતા અત્યારે આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ નથી લખ્યું

જો પ્રેઝન્ટ નો વાક્ય હોય અને એમાં ક્રિયાપદ સાથે اس کی اس مانی لو કે اس فار ایگزامپل پلیز લખ ہوا ہے تو تمے એને ચેન્જ કરસો تو সেকেন্ড فارم پاسٹ ٹینس નો সেকেন্ড فارم મુકશો હવે پلی નો সেকেন্ড فارم શું થાય છે તમને ખબર છે پلیڈ એટલે અહીંયા શું આવી જશે پلیڈ આવી જશે એ જ રીતે જો પ્રેઝન્ટ ٹینس નો વાક્ય હશે એમાં ડુ ڈاز આપેલું હોય તો પાસ્ટ ٹینس માં ફેરવતી વખતે ડીડ કરશો हैज हैव આપેલું હશે તો હેડ કરશો એમ આપેલું હશે તો વોશ કરશો આર આપેલું હશે તો વોર કરશો ઈઝ આપેલું હશે તો વોશ કરશો આના સિવાય સિવાયમાં વધારે કંઈ કરવાનું રહેતું નથી ખાસ યાદ રાખવાનું છે વર્બ અને વર્બ સાથે એસ કે ઈ એસ જ્યારે બી વર્ગ અથવા તો વર્બ સાથે એસ કે યસ હોય તો ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ મૂકવાનું બાકી ડૂઝ નો ડેડ હેઝ હેવ નો હેડ

એટલે જ્યાં જ્યાં બી તમને હવે બીજી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બી તમને વાક્યમાં ટેન્સ બદલવાનું કે તો હંમેશા ધ્યાન રાખો કે ટેન્સની અંદર જ્યારે બી તમને કોઈ વાક્ય ચેન્જ કરવાનું કે તો ટેન્સ બદલતી વખતે બેજ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે સબ્જેક્ટ ઓબ્જેક્ટ આ બધું ઉપર ધ્યાન રાખવાની જરૂર નથી બે વસ્તુ જે ધ્યાન રાખવાની છે એકાઈ છે હેલ્પિંગ વર્બ અને વર્બ આ બે વસ્તુ ધ્યાન રાખશો તો તમારે વાક્યમાં ક્યારેય ਵੀ ટેન્સ બદલતી વખતે ગળબડ થશે નહીં જેમ કે અહીંયા સેન્ટેન્સ છે આઈ એમ ગોઈંગ ટુ ધ પાર્ક ઈટ ઇઝ અ બિગ પાર્ક આઈ લાઈક કલરફુલ ફ્લાવર્સ માય બ્રધર

કે એમ નો પાસ્ટ ટેન્સ શું થાય છે વોઝ એટલે આઈ વોઝ લખી દીધું પછી છે ગોઈંગ હમણાં જ મેં કીધું કે આઈએનજી ક્યારે બી ટેન્સ માં બદલાતો નથી એટલે એને બદલવાની જરૂર નથી આઈ વોઝ ગોઈંગ ટુ ધ પાર્ક ઈટ ઇઝ અ બિગ પાર્ક હવે ઇઝ છે તો ઇઝ નો પાસ્ટ ટેન્સ શું થાય છે વોઝ એટલે ઈટ વોઝ અ બિગ પાર્ક એવી જ રીતે I like colorful flowers હવે ક્રિયાપદનો મૂળ રૂપ આવી ગયું 함ળાજ મે કીધું કે જારે ભી તમને વાક્યમાં ક્રિયાપદનો મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે اس کے اس દેખાય તો ત્યાં તમારે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ મૂકવાનું એટલે I like નો સેકન્ડ ફોર્મ liked એટલે અહીંયા શું થઈ જશે I like colorful flowers પછી છે my brother comes with me અવે આયા ક્રિયાપદ કાઈ છે તો કમ્સ اس કે યસ દેખાય છે ક્રિયાપદ સાથે હવે اس કે યસ હોય તો બી શું મોકવાનું સેકન્ડ ફોર્મ પાસ્ટ ટેન્સ બદલતી વખતે સેકન્ડ ફોર્મ એટલે માય બ્રધર કમ નો સેકન્ડ ફોર્મ કેમ એટલે માય બ્રધર કેમ વિથ મી પછી છે બટ హి does not like ફ્લાવર્સ હવે

તો ટેન્સ માં બદલતી વખતે હેડ મૂકવાનું એટલે શું આવી જશે તમારે હેલ્પિંગ અને વર્બ ઉપર ખૂબ જ કામ કરવાનું છે બી કેરફુલ અહીંયા તમારે કેરફુલ રહેવાનું છે કેમ કે ગડબડ થવાની સંભાવના વધી જાય છે સો

તો આપણે એક એક્સરસાઇઝ પરથી ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરીશું ઓકે કે ઇન પ્લેસ ઓફ તો કેવી રીતે બદલવાનું છે તો જેમ કે લખ્યું છે યુઝ રીના ઇન પ્લેસ ઓફ આઈ એટલે કે ના બદલામાં તમારે શું મૂકવાનું છે રીના તો જોઈએ કે આ કેવી રીતે બદલાય છે તો ચાલો જોઈએ આઈ એમાં ડોક્ટર માય ક્લિનિક આઈ ટ્રીટ માય પેશન્ટ કેરફુલી દે રિસ્પેક્ટ એન્ડ લવ મી આઈ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધિયર પ્રોબ્લમ્સ આઈ લિસન ધેમ કેરફુલી અહીંયા પાછું બિગિન લાઈક દિસ આપેલું છે એઝ ફોર એક્ઝામ્પલ આઈની જગ્યાએ આપણને શું મૂકવાનું છે રીના હવે આઈ સાથે એમ આવે છે તો રીના સાથે શું આવશે ઇઝ એક વચન હોય તો ઈઝ આવે છે એટલે રીના ઇઝ અહીંયા સિંગ્યુલર પ્લુરલ બદલવાનું નથી ધ્યાન રાખવાનું છે અહીંયા માત્ર ને માત્ર જે જગ્યાએ આઈ હવે ખાલી આઈ નહીં આઈ આઈ સબ્જેક્ટ છે તો એની સાથે ઓબ્જેક્ટ પઝેસિવ પ્રોનાઉન પઝેસિવ એડજેક્ટિવ રિફ્લેક્સિવ પ્રોનાઉન જેટલા બી આપેલા હશે બધાને તમારે અહીંયા બદલવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર છે ચાલો જોઈએ આઈ એમ અટર હવે આની એક્ઝામ્પલ જોઈશું તો આઈ જગ્યા આપણને ક્યાં ચેન્જ કરવાનું છે આઈ અને હમણાં જ કીધું કે આઈ ના પોઝિટિવ પ્રોનાઉન પોઝિટિવ રિફ્લેક્સિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટ બધાને બદલવાના તો આઈ ના જે ઓબ્જેક્ટ છે તો માય મી માય સેલ્ફ માઇન્ડ તો એ બધા જ્યાં દેખાય બધાને ચેન્જ કરી દેવાનું તો આઈ એમ અર તો રીના ઇઝ અટર દિસ ઇઝ માય ક્લિનિક હવે રીના છોકરી છે રીના નો પોઝેસિવ પ્રણામ અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ જે છે એ કયો છે હર તો ધીસ ઇઝ હર ક્લિનિક આઈ શી હવે આઈ સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ આવે છે અને શી સાથે ક્રિયાપદમાં એસકે ઈએસ આવે છે એક વચન હોય તો કે એસકે ઈએસ પ્રેઝન્ટન્સ છે મૂળ રૂપ છે એટલે પ્રેઝન્ટન્સ છે ખ્યાલ આવી ગયું તો આઈ ટ્રીટ માય પેશન્સ કેરફુલી તો આઈ ની જગ્યાએ શી કેમ કે રીના છોકરી છે તો દરેક જગ્યાએ રીના રીના તો લખાય નહીં એની જગ્યાએ શી લખાશે અને જ્યાં માય હશે ત્યાં હર જ્યાં મી હશે ત્યાં હર જ્યાં માઇન હશે તો એને બદલશો જ્યાં માય સેલ્ફ હશે તો એને બદલશો એવી રીતે તમારે આના જે પોસેસિવ ઓબ્જેક્ટ પોસેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ છે એ બધું બદલવાનું. આમણા જ કીધું એટલે વારંવાર રિપીટ નથી કરતી. એટલે ફરી પાછું જોઈએ. આ ટ્રીટ. ટ્રીટ ની જગ્યાએ શું આવી જશે? ટ્રીટ્સ. કેમ કે રીના એકવચન છે. તો शी ટ્રીટ્સ. માય માય નું શું થઈ જશે? હર. शी ટ્રીટ્સ હર پیشنસ કેરફુલી. ધ રેસ્પેક્ટ એન્ડ લવ મી. હવે મી ની જગ્યાએ બી શું આવી જશે રીના છે છોકરી છે એટલે હર આવી જશે આઈ આઈ ઓલવેઝ ટ્રાય હવે સાથે ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે અને સી સાથે ક્રિયાપદમાં એસ કે ઈ એસ આવે છે હવે વાય છે તો વાય ને બદલીએ તો શું થાય છે આઈ એસ જ્યારે વાયની આગળ કોન્સનન્ટ આપેલું હોય ત્યારે એટલે ટ્રાય ની જગ્યાએ શું આવી જશે ટ્રાય she always tries to understand their problems have we, i she listen i sathe more rup she sathe s k e s etle she listens them carefully i hope ke in place of ma khyal aavi gayu hase chalo have एक वक्त quickly जो लीए कि change के, के भी रीते करवाम है अँ नीचे ब्रेकेट में मैं लख्यू है આઈ હતું તો ત્યાં શું મૂકી દીધું આઈ હતું એની જગ્યાએ દરેક વખતે રીના રીના ની વપરાશે એટલે આઈ ની જગ્યાએ શી જ્યાં ટ્રીટ હતું જ્યાં ટ્રીટ કર્યું કેમ કેમ કે આઈ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ વપરાયું અને જ્યારે આપણે શી મૂક્યું એટલે ક્રિયાપદ સાથે اس کے ایس وہ પ્રાયો એવી જ રીતે જ્યાં મી હતું ત્યાં હર જ્યાં ટ્રાય હતું ત્યાં ટ્રાઇઝ રીઝન સેમ કે આイ સાથે મૂળ રૂપ અને સી સાથે ક્રિયાપદમાં ایس કે ایس અથવા તો اઈએસ એવી જ રીતે જ્યાં લિસન હતું ત્યાં લિસન્સ આイ સાથે મૂળ રૂપ અને સી સાથે ایس કે ایس आई होप के तमने टेक्स अंदर आ चार एक्सरसाइज बराबर ख्याल हे आखी क्लिपिंग होमवर्क नोटबुक में लखी करो प्लस हूँ तमाम एक्सरसाइज आपूँ तो ये भी ते खूब ध्यानपूर्वक कर सो ओके थैंक यू वी विल मीट नेक्स्ट टाइम अगेन थैंक यू वेरी